ને ઋણ એક એવી સંખ્યા જેનો વ્યસ્ત હોય સમાન અંક ગણિત તો સરળ છે ભાઈ અંક ગણિત તો સહેલું અંક ગણિત તો સરળ છે ભાઈ અંક ગણિત તો સહેલું વિભાજનના ગુણધર્મમાં જોઈએ કેવું થાય હા હા જોઈએ કેવું થાય બે સમયનો ગુણાકાર લો ભાઈ બે સમયનો ગુણાકાર હવે તેનો સરવાળો કરો ભાઈ ભલે કરો બાદ બાકી અંક ગણિત તો સરળ છે ભાઈ અંક ગણિત તો સહેલું અંક ગણિત સરળ છે ભાઈ તો સહેલું ગુણધર્મો દ્વારા આપણે કયા કયા સમય સંખ્યાના ગુણધર્મોનો સમાવેશ કરેલો છે તેને આપણે જોઈ લઈએ કોઈ સમય સંખ્યામાં શૂન્ય ઉમેરતા કે બાદ કરતા નીપજ એ જ સંખ્યા મળે છે શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક કહે છે શૂન્ય એ પૂર્ણ પૂર્ણાંક અને સમય સંખ્યા જેવી બધી જ સંખ્યાઓ માટે સરવાળા માટે તટસ્થ ઘટક છે કોઈ પણ સમય સંખ્યાને એક વડે ગુણતા નિપજ એ જ સમય સંખ્યા મળે છે એકને સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક કહે છે એક એ પૂર્ણ પૂર્ણાંક અને સમય સંખ્યા જેવી બધી જ સંખ્યાઓ માટે ગુણાકાર માટે તટસ્થ ઘટક છે આ ઉપરાંતના બીજા નિયમો જોઈએ કોઈ પણ સમય સંખ્યા એના છેદમાં બીની વિરોધી સંખ્યા ઋણ એના છેદમાં બી અને ઋણ એના છેદમાં બી ની વિરોધી સંખ્યા એના છેદમાં બી થાય શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય જ છે કોઈ પણ બે વિરોધી સંખ્યાઓનો સરવાળો શૂન્ય જ થાય જો કોઈ શૂન્યતર સમય સંખ્યા છેદમાં ડી બરાબર એક તો સી છેદમાં ડી એના છેદમાં બીની ની વ્યસ્ત સંખ્યા છે શૂન્યની વ્યસ્ત સંખ્યા ના મળે સંખ્યાઓ એક અને ઋણ એક પોતાના જ વ્યસ્ત છે